सोमवारी मुद्दे देखा वो योजना शिवसेना कार्यकर्ताओं की अटकायत करवामां आवी हती। कोरोना महामारी कारण समग्र देश विविध क्षेत्रों में हाल आर्थिक मंदी चाली रही है। बीजी बाजू देश में बेरोजगारी दर पण दिवसे ने दिवसे वधी रह्यो छे, जेमा लोकोने जीवन जीवो खूब मुश्किल बनी रह्यो छे। त्यारे दिवसे ने दिवसे दूध रांधण गैस तेमज अन्य जीवन जरूरियात चीज वस्तुओना भाव वधी रह्या छे। आम वधी रहेली मोंघवारीए सामान्य माणसनुं जीवन जीवो मुश्किल करी दीधुं छे। त्यारे आजे वडोदरा शहर शिवसेना द्वारा हाल वधी रहेली मोंघवारीनो कलेक्टर कचेरीए कलेक्टर मार्फते प्रधानमंत्रीने आवेदनपत्र आपी विरोध करવામાં આવ્યો હતો। સાથે સાથે મોંઘવારી તથા ભાવવધારા ઉપર અંકુશ લાવવા માટે માંગણી કરવામાં આવી હતી। જો કે આ શાંતિપૂર્ણ અને ગાંધી ચિંધ્યા માર્ગના વિરોધમાં પણ રાવપુરા પોલીસ દ્વારા શિવસેનાના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી। આજે શિવસેના વડોદરા શહેર તરફથી અમે પ્રધાનમંત્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે જે પ્રમાણે હાલ દેશમાં કોરોનાની મહામારી ચાલતી હોય, દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો હોય, સામાન્ય વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ થતું હોય, ત્યારે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે રાંધણ ગેસ છે, ખાવાનું તેલ છે, પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે, એનાથી સામાન્ય જનજીવન ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે। એક તરફ સબકા સાથ અને સબકા વિકાસનો જો નારો આપવો હોય અને એને સાર્થક કરવો હોય તો જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એની ઉપર અંકુશ લગાવવાની જરૂર હોય, પરંતુ સરકાર કોઈપણ રીતે પોતાનો વિરોધ સહન નથી કરી શકતી। શાંતિથી અને ગાંધી ચિંધ્યા માર્ગે જ્યારે અમે શાંતિપ્રિય રીતે એને આવેદન આપતા હોય ત્યારે પણ જો પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ થતી હોય એ બહુ દુઃખદ બાબત છે, અને એનાથી સ્પષ્ટ લાગે છે કે સરકાર પોતે ભાવ વધારા અને જે મોંઘવારી છે એને અંકુશમાં લેવામાં સદંતર નિષ્ફળ છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ એનો વિરોધ કરે તો એમની ધરપકડ કરવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।